રાધનપુરની સદારામ છાત્રાલયમાં રાધનપુર અને શાંતલપુરના ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા, જેમાં 40 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવ દંપતીઓને સુખી જીવનના આશીર્વાદ આપ્યા હતા. ત્યારે આ સમૂહ લગ્ન પ્રસંગે અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવાનો હુંકાર કર્યો હતો. રાધનપુર શાંતલપુર ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા આવેલા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે જ, અને જો નહીં લડું તો મારો વિરોધ કરનારા ભૂલી જ જાય કે તમે ચૂંટણી લડશો. જે લોકો ડખો કરે છે તેમને હું ચૂંટણી નહીં લડવા દઉં. પાટણ જિલ્લાની વિધાનસભાની ચારે બેઠકો પૈકી રાધનપુર બેઠકને લઈ ભાજપામાં ઉકળતો ચરુ જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવા પ્રમુખ અને રાધનપુર વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં આયોજિત સમૂહ લગ્નમાં હાજરી આપી મંચ પરથી હુંકાર કરતા જણાવ્યું હતું કે રાધનપુર પંથકમાં મારો વિરોધ કરનારા સમજી લે કે રાધનપુર બેઠક ઉપરથી હું ચૂંટણી લડવાનો છું, અને જો હું ચૂંટણી નહીં લડું તો મારો વિરોધ કરનારાને પણ ચૂંટણી લડવા નહીં દઉં. અલ્પેશ ઠાકોર લડવાનો છે, અલ્પેશ ઠાકોર ના લડે તો જે લોકો ડખો કરે છે તો ભૂલી જાય કે તમે કોઈ લડીએ છો. તમે મને ખૂબ પ્રેમ આપ્યો છે, નોંધારા મૂકી નહીં જાઉં. 2022 ની ચૂંટણી અહીં લડવા આવવાનો છું, તમારે જીતાડવાનો છે. મને કોઈ મનમાં સપના જોતા હોય ખોટા, કે સમાજ આ વિસ્તારને વેર વિખેર કરવો છે, કે સમાજને નોંધારો મૂકી દેવો છે. છેલ્લા 3 વર્ષમાં આ વિસ્તારની પરિસ્થિતિ શું થઈ છે બધાએ જોઈ છે. આ વિસ્તાર એનો વિકાસ અટકી ગયો છે. ત્યાં તમને કહેવા આવ્યો છું 2022 માં જ લડવા આવવાનો છું, તમારે જીતાડવાનો છે મને.